ओखा महाजन द्वारा श्री जलाराम बापानी 223मी जन्मजयंतिनी सादगीपूर्वक उजवणी करवामां आवी छे। મોરબીમાં બની ગયેલ દુર્ઘટનાના અનુસંધાને તમામ પ્રકારના કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા હતા અને શ્રી જલારામ બાપાના મંદિરે સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી। શ્રી જલારામ બાપાના મંદિરે ધોકાઈ પરિવાર દ્વારા અન્નકૂટ તેમજ હઠીલા હનુમાન મંદિરે બિરાજમાન શ્રી જલારામ બાપાના મંદિરે ચંદારણા પરિવાર દ્વારા ભક્તજનોને સમૂહ ભોજન પ્રસાદી સાથે ઓખા લોહાણા મહાજન દ્વારા સર્વજ્ઞાતિ માટે પ્રસાદ પાર્સલ કરવામાં આવ્યું। અહીં મોરબીની બની ગયેલ દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી। આજે મહાન ઉત્સવ એટલે જલારામ જયંતિ। બાપાની 223મી જયંતિની ઉજવણી રૂપે ઓખા મંડળમાં ખાસ ઓખા સમુદ્રના કિનારે આવેલું લોહાણા મહાજન સમાજ તો ખરું જ, પણ તમામ સંસ્કૃતિ ધર્મ વિશ્વવ્યાપી જલારામ બાપા છે। એટલે રઘુવંશના તો ખરા જ, પણ વિશ્વવ્યાપી બાપાના એક મહાન પુરુષ તરીકે અને મહાન દિવ્ય આત્મા સંત તરીકે પૂજે છે। બ્રિટનથી માંડીને છેઠ ઓખા સુધીના બ્રિટન મંડળીને બધા જ મંદિરો આવેલા છે, ત્યાં બાપાનું ભવ્ય ઉજવણી થાય છે। પણ આજે એક કાલે દુર્ઘટના બની મોરબીની અંદર, એના અનુસહાજન તેમજ પ્રમુખ ઉપપ્રમુખ સહિતાએ નિર્ણય લીધો કે નહીં, આપણે દાદાને આ દિવ્યગંતોના જે મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ રૂપે આજે આપણે ખાસ કરીને બાપાની જયંતિ આધ્યાત્મિક રીતે ઉજવીએ। એટલે બાપાને સાયદાજી અન્નકોટ જે શ્રી ચંદારાણા પરિવાર તરફથી અઠીલા હનુમાન તેમજ અહીંયા અન્નકોટ અને મહાપ્રસાદીની ચંદારાણા પરિવાર તરફથી અઠીલા હનુમાન તેમજ અહીંયા આપણા કેતનભાઈ મનુભાઈ ધોકાઈ પરિવાર તરફથી અહીંયા સાદાઈ રીતે ઉજવીને લોહાણા મહાજનવાડીમાં તમામ પ્રકારના જે ઉત્સવ ઉજવાય છે એ બધા જ રદ કરીને, આ સમૂહ ભોજન પણ રદ કરીને જ્ઞાતિનું, અને માત્ર સાધુ ભોજન, સ્વાનને રોટલા તેમજ આ બધું કરીને